ઘણા બધા મિત્રો વિવિધ નોકરીઓની શોધની અંદર હોય છે તો એ જ પ્રયત્નને અમે સરળ બનાવવા માટે અહીં મૂકી રહ્યા છીએ વિવિધ ભરતીઓની જાહેરાતો તો ચોક્કસથી એ તમામ જાહેરાતોમાં આપને અનુકૂળ હોય એ જાહેરાતની અંદર આપ અચૂકથી ફોર્મ ભરજો મિત્રો બત્રીસો ને છોતેર જગ્યા માટે વિવિધ સરકારી ભરતી છે એ આવી ગઈ છે મિત્રો આયુષ્ય જોઈએ તો આ વયમર્યાદા જોઈએ તો પચીસથી પિસ્તાલીસ વર્ષ એકવીસથી ચાલીસ વર્ષ ને એકવીસથી ચાલીસ વર્ષ એ રીતે અલગ અલગ છે આવેદન શુલ્ક પણ અલગ અલગ છે ફોર્મ ભરવાનું આઠસો છવ્વીસ રૂપિયા છે સાતસો આઠ છે પાંચસો નેવું છે તેમજ માસિક વેતન છે આનું ક્રમે એકવીસ હજાર અઢાર હજાર અને પંદર હજાર છે મિત્રો બત્રીસો ને છોતેર જગ્યા ઓલ ઇન્ડિયા ખાતે છે તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના વિદ્યાર્થીને આમાં એપ્લાય કરવું છે તો કઈ એની લાયકાત છે હોવી જોઈએ કારણ કે જગ્યાઓ જાદી છે ને કેન્દ્ર સરકારની અંદર ઘણી બધી વાર આપણે આવી ભરતીઓની અંદર એપ્લાય નથી કરતા તો ચોક્કસથી એપ્લાય કરજો જેમને લાયકાત અનુકૂળ લાગુ પડતી હોય તેવા મિત્રો મિત્રો આ સિવાય તમને માહિતી આપી દો તો આપ અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે જ્યાં તમને સૌથી પહેલાં કોઈ પણ જોબ અપડેટ છે એમ મળતી રહે છે અને ખાસ જ્ઞાનજનક કે અત્યાર સુધીમાં એક પણ વોટ્સએપ ગ્રુપ નહોતા બનાવવા પરંતુ હાલમાં એવું લાગ્યું કે જે મિત્રો જોબની અંદર પોતે જોબ કોઈ પણ મેળવવા માગે છે અને એમની મનપસંદી જોબ એમને મળી જાય એવું ઈચ્છતા હોય છે કેટલાક મિત્રો એવા પણ છે કે જે લાઈવ ટેસ્ટ ડેલી આપે છે તો એવા તમામ મિત્રો માટે અમે આવા ગ્રુપ સેવ બનાવેલા છે તો ચોક્કસથી અમારી ટેલિગ્રામ હોય કે વોટ્સએપ ગ્રુપ હોય આપ એને જોઈન કરજો અને એમાં વિવિધ માહિતી છે મેળવી શકો છો ટેલિગ્રામની અંદર પણ નિયમિત ટેસ્ટ હોય છે તો ત્યાં પણ જોડાઈ શકો છો આ જે ભરતી છે મિત્રો એ પશુપાલન નિગમ લિમિટેડની અંદર છે આપણે જોઈએ તો વિજ્ઞાપન જે બીપીએનએલ બે હજાર વીસ એકવીસની આ ભરતી છે મિત્રો આપને ચોક્કસથી એ પણ જણાવી દઉં કે જે અલગ અલગ પદો માટેની ભરતી છે એ કરવાની છે સ્વસ્થ પશુ સુરક્ષિત પશુપાલક યોજના અંતર્ગત નિગમના ઉત્પાદક સ્પેશિયલ ગોલ્ડ દૂધ દ્વારા કેલ્શિયમ વિક્રય માટે પ્રતિ કેન દરેક પશુપાલકને એક લાખનો દુર્ઘટના વીમો ફ્રીમાં આપવાનો છે તેમજ અન્ય કોઈ પણ ભવિષ્યની યોજનાઓ જે લાગુ પડશે તેમના માટે નિયમિત રીતે નીચેના જે પદો છે એમની માટે જગ્યાઓ આવેલી છે વિક્રય પ્રબંધક વિક્રય વિકાસ અધિકારી વિક્રય સહાયક વિક્રય શબ્દ એટલે કે વેચાણની વ્યવસ્થાપક વેચાણના વિકાસ માટેના અધિકારી અને વેચાણ સહાયક માટેના અલગ અલગ પોસ્ટ છે મિત્રો આ જે પોસ્ટ છે એની અંદર વાત કરીએ તો આપણે આગળ જોઈ ચૂકી એમ વિક્રય પ્રબંધક માટે ચોસઠ જગ્યા છે પચીસથી પિસ્તાળીસ વર્ષ આયુષ્ય મર્યાદા છે આઠસો ને છવ્વીસ રૂપિયા તમારે ચૂકવવાના છે આવેદન પત્રના અને માસિક વેતન એકવીસ હજાર છે વિક્રય વિકાસ અધિકારી છે એની ચારસો પંચ્યાસી જગ્યા છે આયુષીમાં એકવીસને ચાલીસ છે દેન આપણે વાત કરીએ તો સાતસો આઠ રૂપિયા એનું શુલ્ક છે અને અઢાર હજાર એનો પગાર છે વિક્રય સહાયક ની વાત કરીએ તો અહીંયા માસિક વેતન મળવાનું છે મિત્રો આ તમામ ભરતીઓ માટે ઓનલાઈન આવેદન કરવાનું છે વિક્રય પ્રબંધક ની વાત કરું તો કોઈ પણ વિષયની અંદર સ્નાતક અને જેને વેચાણનો વિજ્ઞાપન ક્ષેત્રનો એટલે કે જાહેરાતનો અનુભવ હોય ત્યાં અહીંયા એપ્લાય કરી શકે છે વિક્રય વિકાસ અધિકારી માટે પણ મિત્રો બારમા ધોરણની અંદર જે વ્યક્તિ ઉત્તીર્ણ છે અને જેમના ફિલ્ડ કાર્યનો અનુભવ છે તેવાઓ એપ્લાય કરી શકે છે વિક્રીય સહાયકની વાત કરીએ તો ભારતની કોઈ પણ માન્યતા ધરાવનાર બોર્ડ પાસે દસમી પાસ હોય તેવા મિત્રો અહીંયા એપ્લાય કરી શકે છે હવે મિત્રો અહીંયા વાત કરીએ તો આપણે જે સ્વાસ્થ્ય નિગમના જે ખાલી જગ્યાઓ છે એની અંદર જે ઉમેદવાર છે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ તેમનું ચરિત્ર છે એ કેરેક્ટર સર્ટિફિકેટ આજકાલ જે દરેક જગ્યા હોય છે એ પણ અહીંયા અનિવાર્ય ગણવામાં આવેલું છે અને મિત્રો અહીંયા ખાસ કેટલીક બાબતો છે કે જેના અંતર્ગત આપ ધ્યાને લઈને એપ્લાય છે એ કરજો કઈ કઈ જવાબદારીઓ છે એની વાત કરીએ તો વિકરીય પ્રબંધકની વિવિધ જવાબદારીઓની અંદર નિગમનું ઉત્પાદન અને સૌથી વધારે વેચાણ થાય એ માટે પ્રચાર અને પ્રસાર કરવાનું જિલ્લાના સ્તર ઉપર કોઈપણ નિગમ ઉત્પાદનની કે ડીલરની નિયુક્તિ કરવાનું લક્ષ્ય છે ત્રણ હજાર સ્પેશિયલ ગોલ્ડ દૂધ ધારા કેલ્શિયમ કેન છે દરેક માસે વેચાય તે ચોક્કસપણે અનિવાર્ય છે તમને ખબર છે કે ઘણી બધી જોબ્સની અંદર જે ટાર્ગેટ આપવામાં આવે છે એ ટાર્ગેટને પૂર્ણ કરવાના હોય છે તો વધારે ટાર્ગેટ આપ જોઈ લેજો કયા કયા છે આપને વોટ્સએપ ગ્રુપની અંદર નોટિફિકેશન છે એ મળી જશે આવેદન પ્રક્રિયાની વાત કરીએ તો ભારતીય પશુપાલન ડોટ કોમ ઉપર તમે આ માટેનું ફોર્મ છે એ ભરી શકો છો ફોર્મમાં દેવામાં આવેલી બધી જ કોલમો ચોક્કસપણે તમારે ભરવાની છે ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી તમારે તે ફોર્મ માટેની જે ફી છે એ ભરવાની છે અને જો કોઈ તમને પ્રોબ્લેમ આવે ફોર્મ ભરતી વખતે તો આપ અહીં આપેલો જે નંબર છે ત્રાણું એકાવન ઓ નેવ્યાસી એકાણું નવ્વાણું ઉપર સવારે દસથી સાંજના પાંચ સુધી છે એપ્લાય કરી શકો છો ડાયલ કરીને તમને જવાબ મળી રહેશે હવે મિત્રો આવેદન કરતાં પહેલાં ચોક્કસથી તમે જે શરતો છે એને ધ્યાને લઈ લેજો હ મિત્રો આની જે ભરતી છે એનું પસંદગી કઈ રીતે થશે તો કે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને લેખિત પરીક્ષાઓના આધારે તમને સીપીટી રાઇઝ લેખિત પરીક્ષા છે અહીં આપવાની છે ઓનલાઈન અને ઓનલાઈન પરીક્ષાની અંદર જેને મેલ મળશે અને ત્યાર પછી જેમને ઈમેલ દ્વારા છે સંદેશો મોકલવામાં આવશે કે તમારું સિલેક્શન થયેલું છે એવા મિત્રોએ ત્યાં જવાનું છે અને જેને જે સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી કરીને તમારે જે તે માધ્યમ નિગમના જે એડ્રેસ છે એની ઉપર મોકલવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ તો બૌદ્ધિક જે પરીક્ષા છે એની અંદર જેને સારા એવા માર્ક મળશે એમને એક અલગથી પ્રશિક્ષણ આપવામાં આવશે જયપુર અને લખનઉની અંદર અને પ્રશિક્ષણો છે એ આપવામાં આવે છે એમને ત્યારબાદ નિયુક્તિ છે એ કરવામાં આવશે મિત્રો અહીંયા ફોટો પણ અપલોડ કરવાનો છે પચાસથી સો કેબીનો એટલે ખાસ યાદ રાખજો હસ્તાક્ષર છે એ તમારે વીસથી પચાસ કેબીના છે કરવાના રહેશે અહીંયા તો એ બંને વસ્તુ તમારી પાસે સ્કેન હોવી જોઈએ બરાબર તો આથી મિત્રો આજની ભરતી અંતર્ગત જાહેરાત તો જો તમારા જેવા તમામ મિત્રો છે અહીંયા એપ્લાય કરવા માગે છે તો એપ્લાય કરી શકો છો નોટિફિકેશન મેં કીધું એમ વોટ્સએપ ગ્રુપની અંદર મળી જશે ટૂંક સમય બાદ તો ચોક્કસથી જોઈ લેજો